ભાગવત ભગવાન કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બાલકૃષ્ણલાલ કી જય. નારદજી ચિત્રકેતુને સમજાવે છે, આ તમારો દીકરો શત્રુપુત્ર તરીકે આવેલો, તે મરણ પામ્યો, તેમાં દુખી થવાનું કોઈ કારણ નથી. સ્ત્રી, ઘર, ધન, ઐશ્વર્ય, વિષયો, સમૃદ્ધિ, સેવક, મિત્રો, સગા સંબંધી વગેરે શોક, મોહ, ભય અને દુઃખ આપનારા છે. આ બધા નાશવંત છે. જીવના હજારો જન્મ થયેલા થાય છે અને થવાના છે, એમાં કોણ કોનો સગો અને કોણ કોનો સંબંધી. જળના પ્રવાહમાં રેતીના કણો જેમ ભેગા થાય છે, જુદા પડે છે, તેમ સત્યના પ્રવાહમાં સંસારમાં પ્રાણીઓ મળે છે અને જુદા પડે છે. તો રાજાના મનને સાંત્વન ન મળ્યું ત્યારે તે મૃત રાજકુમારના જીવાત્માને ત્યાં લાવવામાં આવ્યો છે. તેને કહેવામાં આવ્યું છે કે તને તારા પિતા યાદ કરે છે. ત્યારે એ કહે છે, હું તો કોઈને ઓળખતો નથી, મારા હજારો જન્મ થયા છે. તેમાં તમે કયા જન્મની વાત કરો છો? આમ કઈ જીવાત્મા ત્યાંથી ચાલ્યો ગયો છે. ત્યાર પછી નારદજી કહે છે, જેના માટે તું રડે છે એ તો તારી સામું જોવા પણ તૈયાર નથી. આમ નારદજીએ ચિત્રકેતુને દિવ્ય જ્ઞાન આપ્યું છે અને સંકર્ષણ મંત્રનો ઉપદેશ કર્યો છે. ચિત્રકેતુ રાજાએ તે પછી તપશ્ચર્યા કરી અને ભગવાનના નામના જપ કર્યા છે. આથી તેમને ભગવાનના દર્શન થયા છે, તેમના પાપો ક્ષય પામ્યા છે. ચિત્રકેતુ મહાયોગી અને મહાન સિદ્ધ થયા છે. ભગવાને તેને પાર્ષદ બનાવ્યો છે. એક દિવસ તે આકાશમાં વિહાર કરતો હતો, ફરતો તે કૈલાસ ધામમાં આવ્યો છે. જોયું તો શિવજીની ગોદમાં પાર્વતીજી બેઠેલા છે. તેને આ પ્રમાણે બેઠેલા જોઈ ચિત્રકેતુના મનમાં કુભાવ જાગ્યો છે. વિષય વાસનામાંથી ચિત્રકેતુનો જન્મ થાય છે. ચિત્રકેતુ સંસારી ભાવથી શિવ પાર્વતીને જુએ છે. આના ઉપરથી લાગે છે કે કેવળ ગુણનો સાક્ષાત્કાર કરે તેથી મન શુદ્ધ થતું નથી, સાક્ષાત્કારથી પણ મનની ચંચળતા નાશ થતી નથી. સગુણ નિર્ગુણ ભક્તિ હોય ત્યારે જ જીવનો શિવ થાય છે. શિવ પાર્વતીનું આ પ્રમાણ બેસવાનું કારણ હતું. કામદેવે ફરીથી શિવજી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા બતાવી હતી. તે શિવજીને કહે છે કે તમે સમાધિમાં બેસીને મને બાળ્યો, એમાં સી ધાડ મારી? સમાધિમાં રહીને તો કોઈ પણ જીવ મને બાળી શકે. એટલે શિવજી પાર્વતીજીને ગોદમાં લઈને બેઠા હતા. કામ તેમને હરાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ સફળતા મળી નહીં. શંકર નિર્વિકાર રહ્યા છે. કામદેવે બાણ ફેંકી દીધું. છેવટે શિવજીને શરણે આવ્યો છે. ચિત્રકેતુ આ બધી હકીકત જાણતો ન હતો એટલે તે શિવજીની નિંદા કરવા લાગ્યો કે અને ભરી સભામાં કહેવા લાગ્યો કે ભરી સભામાં પત્નીને ગોદમાં લઈને બેઠો છે, તેને કંઈ શરમબરમ છે? શિવ પાર્વતી નિર્વિકાર હતા પણ જોનારની આંખમાં વિકાર હતો. કોઈને લૌકિક ભાવથી જોશો તો પછી મનમાં ખોટા ચિત્ર આવશે. આ પ્રમાણે લૌકિક ભાવથી જોતા ચિત્રકેતુનું પતન થયું છે. આ સાંભળી શિવજીને કંઈ બુરું ન લાગ્યું. જેને માથે જ્ઞાન ગંગા હોય તેને નિંદા પણ અસર કરી શકતી નથી. પાર્વતીજીથી આ સહન ન થયું. તેમણે ચિત્રકેતુને શાપ આપ્યો, જા અસુરયોનીમાં તારો જન્મ થાવ. ચિત્રકેતુએ માતાજીની ક્ષમા માગી
ત્યારે દેવીએ કહ્યું કે બીજા જન્મમાં તને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે. એ જ ચિત્રકેતુ વ્રતાસુર તરીકે જન્મ્યો હતો. મન ચિત્રકેતુ શુભ કલ્પનાઓ કરે તો તે સુખી થાય છે અને દુષ્ટ કલ્પનાઓ કરે તો તે દુઃખી થાય છે. મનને જ ચિત્રકેતુની ઉપમા આપી છે. નારદ અંગિરા જેવા સંતોના સમાગમથી મન બુદ્ધિ ઉર્ધ્વગામી બને છે. માટે આ મનરૂપી બુદ્ધિને સતત સંતોનો સંગ આપો, સત્સંગ આપો. વિષયના ચિત્રો મનમાં ન ઉતરે અને સાત્વિક ભાવ જાગે તે માટે સતત દરરોજ લક્ષ્મીનારાયણનું પૂજન કરો. ભગવાન વિષ્ણુ સત્વગુણના અધિપતિ દેવ છે. તેમની સાત્વિક તેમની સેવાથી સાત્વિક ભાવ જાગૃત થાય છે. દીતીના બંને પુત્રો મરણ પામ્યા. દીતીએ ઇન્દ્રને મારવા માટે વ્રત કર્યું. કશ્યપ ઋષિએ ઇન્દ્રને મારનારો દીકરો થાય તેવું એક વ્રત દીતીને બતાવ્યો. વ્રત ચંચળ મનને ઈશ્વરમાં સ્થિર કરવાનું સાધન છે. માટે મનને સતત ઈશ્વરમાં પરોવી રાખો. દીતીએ વ્રત કર્યું. વ્રતના નિયમનું બરાબર પાલન ન કરવાથી વ્રતનો ભંગ થયો. તેથી મરુત ગણોની ઉત્પત્તિ થઈ. દીતીએ ભેદ બુદ્ધિ છે. ચંચળ મનોવૃત્તિમાં એક ઠેકાણે મન સ્થિર કરી ભજન પૂજન દ્વારા એકને જ અનેકમાં નિહાળે તો વ્રત સફળ થાય. પણ દીતીએ ભેદભાવ રાખ્યો. ભેદભાવથી દીતીના વ્રતમાં ભંગ થયો હતો. દીતીએ ઇન્દ્ર પ્રત્યે કુભાવ છોડી દીધો. ભાગવત એ પરમહંસોની સંહિતા છે અને જીવને વ્યવહારમાં રોજ રોજ ઉપયોગી થાય એવા અપૂર્વ ઉપદેશોનો દિવ્ય ગ્રંથ તે આ ભાગવત છે. તમે પ્રભુની સેવા નહીં કરો તો પ્રભુ નારાજ નહીં થાય, પણ તમે માતા પિતાની સેવા નહીં કરો તો પરમાત્મા ખૂબ જ નારાજ થશે. એક ભાઈ વિલાયતથી ભણીને આવ્યા. બાપ પ્રેમથી ભાઈ ભાઈ કરીને બોલાવે, પણ ભાઈ તો બહુ ભણેલા એટલે એમને એ બધું ગમે નહીં. એક દિવસ ઘંટડીલાલ આવીને બાપને આપી, કહે કે હવે તમે મને બોલાવો હોય તો ભાઈ ભાઈને કહું આ ઘંટડી વગાડવાની. એક વખત એ જ ભાઈનો છોકરો ઘંટડી લઈ ગયો. બાપને પાણી પીવું હતું તેથી તેણે ભાઈ ભાઈ કરીને બૂમો પાડી. ત્યારે પેલા ભાઈ તાળુકીને બોલ્યા કે ઘંટડી કેમ નથી વગાડતા, ને કાયદાનો ભંગ કરો છો. બાપ કહે ઘંટડી જડતી નથી. એટલામાં ભાઈનો દીકરો આવ્યો અને બોલ્યો, ઘંટડી તો મેં લઈને તમારા માટે સાચવી રાખી છે, તમને બોલાવવા માટે પણ આ ઘંટડીની જરૂર પડશે ને મારે. જેવું કરશો એવું પામશો. પ્રભુની જય. તમે બોલશો તો તમારી ક્યારે હાર નહીં થાય. બાકી આપણે જય નહીં બોલીએ તો પણ કદી પરમાત્માની હાર થવાની નથી. જે કરવાનું છે, જપ તપ ભક્તિ કીર્તન સત્સંગ, તે બધું આપણા માટે છે. પરમાત્માનો જન્મ અયોધ્યાજીમાં કે મથુરાજીમાં થાય તેથી આપણને શું લાભ. પ્રભુનો જન્મ આપણા મનમાં થાય, આપણા હૃદયમાં થાય તો જ આપણા લાભ આપણને લાભ છે. સંસારના ચિત્રો મનમાં ના આવે અને ચિત્રકેતુ જેવો મોહ ન થાય એટલા માટે આપણે જપ તપ કરવાના છે. એટલા માટે તો અતિ આ દુર્લભ મનુષ્ય જન્મ મળ્યો છે અને એટલે જ કીધું છે. પ્રભુજીને ભજી લો પ્રેમે, પ્રભુજીને ભજી લો પ્રેમે, તારા અંતરે આનંદ થાશે, તારું માનવું ગંગાજીમાં નાશે. પ્રભુજીને ભજી લો પ્રેમે, પ્રભુજીને ભજી લો પ્રેમે, કરુણાના એ સાગર સાચા, અંતરના આધાર ભાઈ મારા, અંતરના આરા. અણુ અણુમાં વ્યાપી રહ્યા છે, અણુ અણુમાં વ્યાપી રહ્યા છે જગના સર્જનહાર.
દીધો તે હાથ ભાઈ મારા કોલ દીધો તે હાથ જગમાં જઈને તમને ભજશું જગમાં જઈને પ્રભુજી તમને ભજશું ભૂલી ગયો તે વાત પ્રભુજીને ભજ્યો પ્રભુજીને ભજ્યો માતા પિતા બંધુ સખા સ્વાર્થના સંગાથી ભાઈ મારા સ્વાર્થના સંગાથી સાચા સગા એક પ્રભુજી સાચા સગા એક પ્રભુજી રહે છે તારી સાથે પ્રભુજીને ભજ્યો ભાઈ પ્રભુજીને ભજ્યો ભાઈ સદગુરુ શરણે શિષ્યન મારો મેળવો આત્મ જ્ઞાન ભાઈ મારા મેળવો આત્મ જ્ઞાન જ્ઞાન થકી ગોવિંદને ઓળખો જ્ઞાન થકી ગોવિંદને ઓળખો 84 ટળી જાશે પ્રભુજીને ભજ્યો ભાઈ પ્રભુજીને સદગુરુ ચરણે સાચું પ્રવીણ કહે રાખો વિશ્વાસ તમે ભાઈ મારા રાખો વિશ્વાસ તમે વિશ્વાસે વાલો દોડી આવશે વિશ્વાસે વાલો દોડી આવશે ઉગારવાને માટે ભજી લો ને પ્રભુજીને ભજ્યો ભાઈ તારા અંતરે આનંદ થાશે તારું મન ગો ગંગાજી માનાશે પ્રભુજીને ભજ્યો ભાઈ પ્રભુજીને ભજ્યો ભાઈ કૃષ્ણ કનૈયાલાલ કી વ્રતાસુર વ્રતાસુર અસુર કાળમાં જન્મેલો હતો પણ ભગવત ભક્ત હતો તેથી એની ભક્તિ એવી અનન્ય એકનિષ્ઠ હતી કે એના પર ભગવાનની પુષ્ટિ થાય છે કૃપા થાય છે અને ભગવત દર્શન તથા ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. પોતાને અણવા આવતા વજ્રમાં પણ એને ભગવાનની કૃપાના દર્શન થાય છે અને પ્રસન્ન ચિત્તે પ્રભુનું નામ લેતો હતો. પ્રભુનું નામ લેવું પ્રસન્ન ચિત્તે લેવું મનથી લેવું પ્રભુની પ્રાર્થના કરતું કરતો પ્રાણ ત્યાગ કરે છે. અપુષ્ટિ અનુગ્રહની કથા થઈ. ભગવાનની ભક્તિ ભગવાનની કૃપા ભક્ત નામ સ્મરણમાં માનસી સેવામાં એકનિષ્ઠ બને ત્યારે થાય છે. પ્રભુ આમ અનેક જીવ ઉપર અનુગ્રહ કરે છે પણ તેનો સદુપયોગ કરતા આ જીવને આવડતો નથી તેથી પુષ્ટ ન થતા જીવ દુષ્ટ બને છે. હવે હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા આવે છે. હિરણ્યકશિપુ થયો દૈત્ય અને તેનો પુત્ર પ્રહલાદ થયો દેવ. હિરણ્યકશિપુ એ શક્તિ સંપત્તિ સર્વનો ઉપયોગ ભોગ ભોગવવામાં કર્યો છે તેથી તે દૈત્ય બન્યો અને પ્રહલાદે સમય શક્તિનો ઉપયોગ પ્રભુ ભક્તિમાં કર્યો છે તેનાથી તે દેવ બન્યો છે. ગમે તેવા વિરોધી વાતાવરણમાં પણ પ્રભુ ભક્તિ થઈ શકે છે એનું આ અનુપમ દ્રષ્ટાંત છે. અસદવાસના અને સદવાસના અને મિશ્રવાસના એવા વાસનાના ત્રણ પ્રકાર બતાવ્યા છે. પરીક્ષિત રાજા પૂછે છે હે સુખદેવજી ઈશ્વર સર્વત્ર છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે ઈશ્વર સર્વત્ર છે અને સમભાવથી વ્યવહાર કરે છે તો જગતમાં પછી આવી વિષમતા કેમ દેખાય છે?
ઉંદર માં ઈશ્વર, બિલાડી માં ઈશ્વર, તેમ છતાં બિલાડી ઉંદર ને શા માટે મારે છે? ભગવાન સમ હોવા છતાં આ જગતમાં વિષમતા કેમ છે? ભગવાન સમભાવી કહેવાય છે તો પછી ભગવાન દેવોનો પક્ષ કરીને દૈત્યોને કેમ મારે છે? ઈશ્વર આવી વિષમતા કેમ કરે છે? ભગવાનને તો બધા સરખા, તો પછી વ્રતાસુરનો વધ કેમ કર્યો છે? વળી વ્રતાસુર તો ભગવાન ભક્ત હતો, તેમ છતાં તેને કેમ માર્યો છે? ત્યારે સુખદેવજી કહે છે, હે રાજા, ક્ષમતા અદ્વૈત ભાવમાં હોય છે, ક્રિયામાં ક્ષમતા ન હોય, ક્રિયામાં વિષમતા જ રહેવાની. ઘરમાં માં, પત્ની, પુત્રી વગેરે હોય છે, પુરુષનો આ બધા ઉપર સરખો પ્રેમ હોય છે, પણ બધા સાથે તે સરખી રીતે વર્તતો નથી, વર્તી શકે પણ નહીં. માને પગે લાગશે પણ પુત્રીને પગે નહીં લાગે. સૌ પ્રત્યે સંભાવ છે, તે આત્મા પ્રત્યે છે, દેહ પ્રત્યે નથી. ભાવમાં અદ્વૈત રાખવું, હંમેશા રાખવું, પણ કાર્યમાં અદ્વૈત ન રાખી શકાય, કાર્યમાં અદ્વૈત રહી પણ ન શકે. હે રાજન, તને લાગે છે કે દેવોનો પક્ષ કરી ભગવાને અસુરોને માર્યા, પરંતુ ખરેખર એવું નથી. અસુરોનો સંહાર પણ તેના ઉપર કૃપા કરવા માટે જ થયો હતો. પ્રભુની કૃપા સંહાર રૂપે જ પણ પ્રગટ થાય છે. એક ચોર ચોરી કરવા ઘરેથી નીકળ્યો, રસ્તામાં ઠેસ વાગી, પગ ભાંજ્યો, તેથી ચોરી કરવા ન જઈ શક્યો. આમાં ભગવાનની કૃપા માનવી કે અવકૃપા? કૃપા જ મનાય, પગ ભાંગ્યો છતાંય કૃપા કારણ કે મહાપાપ કરવા જતા તે અટક્યો છે, એટલે એના ઉપર ભગવાનની કૃપા થઈ છે. ખરું તો એ છે કે તમે જેવા હશો એવું ઈશ્વરનું સ્વરૂપ તમને દેખાશે. ઈશ્વરનું એક સ્વરૂપ નક્કી કરવામાં નથી આવ્યું. જીવ જે ભાવથી જુએ છે, જે ભાવથી ભજે છે, તેના જેવા જ ઈશ્વર બની જાય છે, અને એનું જ નામ ઈશ્વરની લીલા છે. મહાપ્રભુજી કહે છે, ઈશ્વર લીલા કરે છે, તેથી અનેક સ્વરૂપો ધારણ કરે છે. શંકરાચાર્યજી કહે છે, બ્રહ્મ સર્વવ્યાપક છે અને તે નિર્વિકાર છે. તે બ્રહ્મને કોઈ ક્રિયા નથી. લોટામાંથી પાણી બહાર કાઢી નાખશો, પણ લોટામાંનું આકાશને કાઢી શકશો નહીં, ઈશ્વરને કોઈ કાઢી શકશે નહીં. ઈશ્વર વ્યાપક છે, હરિવ્યાપક, સર્વત્ર સમાન. ઈશ્વર વ્યાપક છે અને નિરાકાર રૂપે સર્વત્ર રહેલા છે. ઈશ્વર કોઈ ઠેકાણે જાય આવે તો તે વ્યાપક કેમ કહેવાય? જેના અભાવે કોઈ ઠેકાણે નથી તે વ્યાપક છે. તેને જવા માટે આવવાની જગ્યા જ ક્યાં છે? જગ્યા હોય તો પછી એ સર્વવ્યાપક કેમ કહેવાય? ગાડીમાં જઈએ ને કહીએ કે અમદાવાદ આવ્યું, પણ અમદાવાદ આવતું નથી, ક્રિયા કરતું નથી, ગાડી ક્રિયા કરે છે. એવી જ રીતે ઈશ્વર નિષ્ક્રિય છે. નિષ્ક્રિય ઈશ્વરમાં માયાથી ક્રિયા ભાસે છે, એવો શંકરાચાર્યજીનો આ દિવ્ય સિદ્ધાંત છે. ભગવાન કંઈ કરતા નથી, તેઓમાં કોઈ વિષમતા નથી, અગ્નિને આકાર નથી, છતાં લાકડાના આકાર જેવો અગ્નિનો આકાર ભાસે છે. ઉપાધિના લીધે બધા જ આકાર ભાસે છે. પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ તો વ્યાપક છે, નિરાકાર છે, આનંદરૂપ છે. પ્રભુજીનો સિદ્ધાંત દિવ્ય છે. વૈષ્ણવો માને છે કે ઈશ્વરને ક્રિયા નથી, એ બરોબર છે. ઈશ્વર ક્રિયા કરી શકતા નથી, પરંતુ ઈશ્વર લીલા કરે છે. ઈશ્વરને ક્રિયા નથી એ વાત સાચી, પણ ઈશ્વર લીલા કરે છે એ વાત પણ સાચી છે. જે ક્રિયામાં ક્રિયાનું અભિમાન નથી તે લીલા. ઈશ્વર સ્વેચ્છાથી લીલા કરે છે. હું કરું છું એવી ભાવના વગર નિષ્કામ ભાવથી જે ક્રિયા કરવામાં આવે તે લીલા છે. કૃષ્ણની લીલા કહેવાય. ઈશ્વરને કોઈ ઈચ્છા નથી. કનૈયો ચોરી કરે છે તે પણ બીજા માટે કરે છે. ક્રિયા બાંધે છે જ્યારે લીલા મુક્ત કરે છે. જીવ કરે છે તે ક્રિયા પાછળ સ્વાર્થ, વાસના અને હું કરું છું એવું અભિમાન છે, તેથી તે ક્રિયા છે તે બંધન કરતા છે. બંને સિદ્ધાંતો સાચા છે. ઈશ્વર નિરાકાર નિર્વિકલ્પ છે અને માયા ક્રિયા કરે છે, તે સિદ્ધાંત પણ દિવ્ય છે. ઈશ્વર કંઈ કરતા નથી, પણ તેમાં ક્રિયાનો આરોપ કરવામાં આવે છે.
ઈશ્વરમાં વિષમતા માયાથી ભાસે છે. ઈશ્વર પૂર્ણ સમ છે, પરમાત્મા સમ છે, જગત વિષમ છે. સમતા ઈશ્વરની છે ને વિષમતા છે તે માયાની છે. ઈશ્વર તો સમ છે પણ માયાથી ઈશ્વરમાં વિષમતા દેખાય છે. ઈશ્વરના અધિષ્ઠાનના માયા ક્રિયા કરે છે, એટલે માયા જે ક્રિયા કરે છે તેનો આરોપ ઈશ્વર ઉપર કરવામાં આવે છે. દીવો કંઈ કરતો નથી, પણ દીવો ન હોય તો કંઈ થઈ શકતું પણ નથી. ભગવાન દૈત્યને મારતા નથી પણ તારે છે. ક્રિયામાં વિષમતા દેખાય છે પણ ભાવમાં વિષમતા નથી. ભગવાન દૈત્યોને મારે છે પણ ભગવાનના મારમાં પણ પ્યાર છે. વિષમતા દેખાય છે તે માત્ર માયાને લીધે છે, બાકી ખરેખર વિષમતા નથી. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ પ્રકૃતિના ગુણો છે, આત્માના નથી. પરમેશ્વર જીવના ભોગે ભોગ માટે ઈચ્છે છે ત્યારે રજોગુણના બળમાં વૃદ્ધિ કરે છે. જીવોના પાલન માટે ઈચ્છે છે ત્યારે સત્વગુણના બળમાં વૃદ્ધિ કરે છે, અને સંહાર કરવા ઈચ્છે છે ત્યારે તમોગુણના બળમાં વૃદ્ધિ કરવા ઈચ્છે છે. રાજસુ યજ્ઞમાં પહેલી પૂજા શ્રી કૃષ્ણની કરવામાં આવી, પણ તે સહન ન થવાથી શિશુપાલ ભગવાનની નિંદા કરવા લાગ્યો છે. ભગવાને નિંદા સહન કરી પણ છેવટે તેનો વધ કર્યો. શિશુપાલના શરીરમાંથી નીકળેલું આત્મતેજ દ્વારિકાધીશમાં લીન થયું અને તેને સદગતિ મળી છે. આ જોઈ યુધિષ્ઠરને પણ આશ્ચર્ય થયું, તેથી તેણે નારદજીને પૂછ્યું કે શિશુપાલ તો ભગવાનનો શત્રુ હતો, છતાં એને સદગતિ કેમ મળી, તે નરકમાં કેમ ન ગયો? નારદજી કહે છે, નવાઈ લાગે એવી વાત છે, પણ એ સમજવા માટે પરમાત્મામાં તન્મય થવાની જરૂર છે. કોઈ પણ ભાવથી જીવ પ્રભુ સાથે તન્મય બને, પ્રભુ તેને પોતાના સ્વરૂપનું દાન કરે છે. કોઈ પણ ભાવથી, પરંતુ એક પરમાત્મામાં જ મન એકાગાર કરવું જોઈએ. કોઈ પણ ભાવથી, એટલે ભક્તિથી કે પછી દ્વેષથી. ભક્તિમાં ઈશ્વર મનજોડી અને ઘણા મનુષ્યો પરમાત્માની ગતિએ પામ્યા છે. ભગવાનમાં મનજોડી અને અનેક મનુષ્યો સદગતિ પામ્યા છે. દ્રષ્ટાંત તરીકે ગોપીઓએ ભગવાનને મળવાની ઈચ્છા તીવ્ર કામનાથી કરી, કંસે ભયથી કરી, શિશુપાલ વગેરે રાજાઓએ દ્વેષથી કરી, યાદવોએ પરિવારના સંબંધથી, ધર્મરાજ યુધિષ્ઠિરે સ્નેહથી, અને નારદ ભક્તિથી પોતાના મનને ભગવાનમાં લગાડ્યું છે. ગોપીઓ કૃષ્ણને કામ ભાવથી ભજતી હતી, પણ જેનું તેઓ ધ્યાન કરે છે તે શ્રી કૃષ્ણ નિષ્કામ છે. નિષ્કામ શ્રી કૃષ્ણનું ધ્યાન કરતાં કરતાં ગોપીઓ પણ નિષ્કામ બની છે. પરમાત્મા પૂર્ણ નિષ્કામ હોવાથી પરમાત્માને અર્પણ કરેલો કામ નિષ્કામ બન્યો છે. કામનો જન્મ રજોગુણથી થાય છે. ઈશ્વર બુદ્ધિથી પર છે. ઈશ્વર પાસે કામ જઈ શકતો નથી, જેમ સૂર્ય પાસે અંધકાર જઈ શકતો નથી. તેમ જેનું ચિંતન કરે છે તે શ્રી કૃષ્ણ નિષ્કામ હોવાથી કામ ભાવથી કૃષ્ણનું ચિંતન કરનાર ગોપીઓ કામ ખોઈ બેઠી અને નિષ્કામ બની ગઈ છે. કંસ બીકના લીધે તન્મય બન્યો હતો. તેને દેવકીનો આઠમો બધે જ દેખાય. શિશુપાલ પણ દ્વેષથી તેનું ચિંતન ભગવાનનું કરતો હતો, દ્વેષ રાખીને કરતો હતો. આમ કોઈ પણ ભાવથી ઈશ્વરમાં તન્મય થવાની જરૂર છે, ભગવાનમાં તન્મય થવાની જરૂર છે. હર કોઈ ઉપાય ઈશ્વરમાં તન્મય બનો, શ્રી કૃષ્ણમાં લીન બનો. શિશુપાલ સાધારણ માનવી ન હતો, તે ભગવાન વિષ્ણુનો પાર્ષદ હતો. જય વિજયની વાત આગળ આવી ગઈ છે, તેમાંનો એક છે. નારદજીએ જય વિજયના 3 જન્મોની કથા સંક્ષેપમાં કહી. જય વિજય પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા, અને આ ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર રૂપે થયા જન્મ્યા છે. પછી નારદજીએ હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા શરૂ કરી છે. દીતિના 2 પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષનો વધ વરાહ ભગવાને કર્યો. હવે હિરણ્યકશિપુની વાત આવે છે. ધર્મરાજા પૂછે છે, પ્રહલાદ ભગવાનનો મહાન ભગવદ્ ભક્ત હતો, છતાં હિરણ્યકશિપુને તેને મારવાની કેમ ઈચ્છા થઈ? ત્યારે નારદજી બોલ્યા છે, દીતિ એ ભેદ બુદ્ધિ છે. ભેદ બુદ્ધિમાંથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જન્મે છે. મમતા અને અહંકાર જન્મે છે. આ હું અને આ મારું, આ ભેદ બુદ્ધિના સંતાનો છે.
સર્વ દુઃખનું મૂળ જો કંઈ હોય તો તે ભેદ બુદ્ધિ છે, સર્વ સુખનું મૂળ હોય તો તે અભેદ ભાવ છે. માટે ભેદ કોઈમાં પણ રાખો નહીં. અભેદ ભાવ શરીરથી નહીં બુદ્ધિથી થાય તો સર્વમાં સમભાવ આવે છે. અહંકારને મારવો કઠણ છે. વિવેકથી મમતાનો નાશ થઈ શકે છે, પરંતુ અહંતાનો નાશ થઈ શકતો નથી. અર્પણ કરનાર પોતાના હુંપણાનું અર્પણ કરે તો ઠાકોરજી ખૂબ કૃપા કરે છે. મારામાં અભિમાન નથી એમ માનવું એ પણ એક જાતનું અભિમાન છે. હિરણ્ય કશિપુ એ અહંકારનું સ્વરૂપ છે. હિરણ્ય કશિપુનું વર્તન એવું છે કે તે દેવોને, જ્ઞાની પુરુષોને સર્વને ત્રાસ આપે છે. અભિમાન બધાને ત્રાસ આપે છે, બધાને રડાવે છે. અહંકારને મારવો તે કઠણ છે. તે રાત્રે મરતો નથી, દિવસે મરતો નથી, ઘરની અંદર પણ મરતો નથી, ઘરની બહાર પણ મરતો નથી. તે ઘરની બહાર અને ઘરની અંદર પણ હોય છે. અહંકાર શસ્ત્ર કે અસ્ત્રથી પણ મરતો નથી, તેને વચલી જગ્યામાં મારવો પડે. મનુષ્ય અહંકારને મારે તો તે ઈશ્વરની સમીપ પહોંચે છે. મનુષ્યને દુઃખ આપનાર જો કોઈ વસ્તુ હોય તો તે આ અહંકાર જ છે. આ અહંકારને જ મારવાનો છે. એ બીજે ક્યાંય નહીં મરે, એને એને ઉમરામાં જ મારી શકાશે. ઉમરામાં એટલે બે વૃત્તિઓની વચમાં તો એ અહંકાર મળશે. પ્રત્યેક ઇન્દ્રિયનું મિલન ઈશ્વર સાથે ન થાય ત્યાં સુધી અહંકાર મરે નહીં. હિરણ્ય કશિપુ જ્ઞાની હતો, પણ તેનું જ્ઞાન અહમતા મમતાથી ભરેલું હતું. પોતાના ભાઈના મરણ પ્રસંગે તે બ્રહ્મોપદેશ કરે છે, બીજાને બોધ આપે છે, અને પોતે જીવનમાં ન ઉતારે, બીજાને જે બોધ આપે અને પોતે જીવનમાં ન ઉતારે તે બધા આસુર છે. હિરણ્ય કશિપુ બીજાને જ્ઞાનનો બોધ આપે છે, પણ પોતે મનમાં વિચાર કરે છે કે મારા ભાઈના વધ કરનાર વિષ્ણુ ઉપર ક્યારે હું વેરવાડું. પેલા સાધુની વાત જેવું છે. બીજાનો દીકરો મરી ગયો તો તેને કહે છે કે તારે નહીં રડવાનું, પણ પોતાની ભેંસ મરી ગઈ તો રોવા બેસે છે. પૂછતા કહે છે, દીકરો તારો હતો અને ભેંસ તો મારી હતી ને. આ મારીની જ બધી પંચાયત છે. એ અહમતા મમતા હોય ત્યાં સુધી જ્ઞાન પચે નહીં. ભક્તિ વગરનું જ્ઞાન કાંકરા જેવું છે. તેથી જીવને લાભ થતો નથી. જ્ઞાનનો અનુભવ વૈરાગ્ય અને ભક્તિ વગર થતો નથી. વેદાંત અને બ્રહ્મજ્ઞાનની વાતો તો ઘણી કરે, પણ પ્રેમ સંસારના વિષયો સાથે કરે છે. તેનું જ નામ દૈત્ય છે. આ દૈત્ય વંશનો દૈત્યને ઓળખવાનું આ જ લક્ષણ છે. હિરણ્યાક્ષના મૃત્યુના સમાચાર સાંભળી હિરણ્યકશિપુ કહે છે, મારા ભાઈના મારનાર વિષ્ણુ સાથે હું યુદ્ધ કરીશ, હું એને જોઈ લઈશ. માતા દ્વિતીએ હિરણ્યકશિપુને બોધ આપ્યો છે કે વિષ્ણુ સાથે લડવાની વાત છોડ. હિરણ્યકશિપુએ વિચાર્યું કે ઠીક છે, તો હું હમણાં વિષ્ણુ સાથે લડવા નહીં જાઉં. પહેલાં વરદાન પ્રાપ્ત કરી અજર અમર બની જાઉં, તે પછી હું યુદ્ધ કરવા જઈશ. આમ હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરવા જાય છે. હિરણ્યકશિપુની પત્નીનું નામ કયાદુ છે. એ પૂછે છે કે તપશ્ચર્યા કરી ઘેર ક્યારે આવશો. ત્યારે હિરણ્યકશિપુએ કીધું કે કાંઈ નક્કી નહીં, 10,000 વર્ષ સુધી તપ કરીશ, પણ સિદ્ધિ પ્રાપ્ત કર્યા વગર પાછો આવવાનો નથી. હિરણ્યકશિપુ મંદરાચળ પર્વત ઉપર તપ કરવા ગયો છે. દેવો ગભરાયા છે. તેમણે બૃહસ્પતિને પ્રાર્થના કરી છે, હિરણ્યકશિપુની તપશ્ચર્યામાં વિઘ્ન કરો. ત્યારે બૃહસ્પતિ પોપટ રૂપે મંદરાચળ પર્વત પર આવ્યા છે, અને હિરણ્યકશિપુ જે જગ્યાએ તપ કરવા બેઠેલો તેની નજીકના ઝાડ પર બેસી નારાયણ નારાયણ એમ બોલવા લાગ્યા છે. હિરણ્યકશિપુ મંત્રનો જપ કરે અને સામે પોપટ નારાયણ 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 આવું બોલે છે. હિરણ્યકશિપુને થયું, જે વિષ્ણુને માટે હું તપશ્ચર્યા કરું છું તેનું નામ આમ સાંભળવું પડે એ તો અપશુકન કહેવાય, માટે હવે આજે હું તપમાં નહીં બેસું. કંટાળીને ઘરે આવતો રહ્યો છે. પતિ તે જ દિવસે ઘરે આવેલા પાછા જોઈ અને કયાધુને એની પત્નીને આશ્ચર્ય થયું છે. પરંતુ સીધે સીધું કારણ પતિને પૂછાય એમ હતું નહીં. કયાધુએ વિચાર્યું, યુક્તિથી કામ લઈશ તો કારણ જાણી શકાશે. પતિની ખાનગી વાત જાણવી હોય તો કયાધુને ગુરુ કરજો. ભોજનમાં વશીકરણ મંત્ર હોય છે, ભોજનમાં વશીકરણ હોય છે. નોકરોને આજ્ઞા કરી, આજે મારા પતિદેવ માટે રસોઈ હું બનાવીશ.
તે હતી માનસ શાસ્ત્રની જાણકાર હતી. સ્ત્રી માત્ર આટલું માનસ શાસ્ત્ર જાણતી હોય છે કે પતિને કેવી રીતે પ્રસન્ન કરવો. કહ્યું છે કે લોભીને દ્રવ્યથી વશ કરવો, અભિમાનીને વખાણથી વશ કરવો. ભોજે કાલિદાસને એક વખત પૂછ્યું કે આ દુનિયામાં ખાંડ કરતા ગળ્યું શું, તો કાલિદાસે પટ દઈને જવાબ આપ્યો કે વખાણ. હિરણ્યકશિપુ અભિમાની હતો, કયાધુએ વખાણ શરૂ કર્યા છે. પંચ ઇન્દ્રાદિ દેવો તમારાથી થરથર કાપે છે, આપના જેવો વીર કોઈ થયો નથી, થવાનો નથી. હું બહુ ભાગ્યશાળી છું કે આપ જેવા મને પતિ મળ્યા. ધારેલું કામ કર્યા વગર તમે પાછા ફરો એ બને જ નહીં. હું તો 10,000 વર્ષ તમારા દર્શન થશે એવું ધારતી હતી. ત્યારે હિરણ્યકશિપુ ખુશ થઈને કહે છે 10,000 વર્ષે જ હું આવવાનો હતો, પણ જરીક અપશુકન થયા. હું એક ઝાડ પર બેસી નિશ્ચય તપશ્ચર્યા કરતો હતો, ત્યાં એક પોપટ આવી નારાયણ નારાયણ એમ બોલવા લાગ્યું. મને થયું કે એની જીભ ખેંચી લઉં. કયાધુ સાચી ધર્મ પત્ની હતી. પતિ અનિચ્છાએ પણ નારાયણનું નામ બોલ્યા, તેથી એને બહુ આનંદ થયો. એને એમ થયું કે હું આ નામ એમની પાસે વધારે બોલાવું. એમ કરતાં કદાચ એમને એ નામ પર પ્રીતિ થઈ જાય તો એમનો અવતાર અને મારું જીવન બંને સુધરી જાય. પતિને ધર્મના માર્ગે વાળે, ધર્મ કાર્ય વાળે, એ સાચી ધર્મ પત્ની છે. કયાધુને લાગણી હતી કે મારા પતિદેવ સુધરે, એ ભક્તિ માર્ગ તરફ વળે, એ પ્રભુનું નામ અવારનવાર લે. એટલે ફરી એણે પૂછ્યું, શું થયું હતું વનમાં? એણે કશિપુ કહે, એક પોપટ આવી નારાયણ નારાયણ એમ બોલવા લાગ્યો છે. કયા દુકાએ, શું બોલવા લાગ્યો પોપટ? હિરણ્ય કશિપુ કહે, નારાયણ નારાયણ. કયા દુકાએ, પોપટ કઈ આવું બોલતો હશે અને એ ચોખ્ખું બોલી શકે? હિરણ્ય કશિપુ કહે, ના ના, ચોખ્ખું બોલતો હતો, નારાયણ નારાયણ આમ બોલતો હતો. કથાકાર કહે છે, કયા દુએ આ પ્રસંગનો લાભ લઈ પોતાના પતિ પાસે 108 વખત નારાયણના નામનો જપ કરાવ્યો છે. માતા પિતા ભગવાનનું નામ લેતા હતા તે વખતે પ્રહલાદજી એ કયાદુમાના પેટમાં હતા, ગર્ભાવસ્થા હતી કયાદુની. આ હિરણ્યકશિપુ રાક્ષસ, છતાં પ્રહલાદ મહાન ભગવત ભક્ત થયા છે. પછી હિરણ્યકશિપુ તપ કરવા ગયો, 36,000 વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે, અન્ન જળનો ત્યાગ કર્યો છે. કળિયુગમાં અન્ન જળ પ્રાણ છે, અન્ન જળમય પ્રાણ છે. અન્ન જળ વગર પ્રાણ રહે નહીં, પણ સતયુગમાં અસ્થિમય પ્રાણ હતા, આ સતયુગની વાત છે. કેવળ તપ કરવાથી મનુષ્યનું કલ્યાણ થતું નથી, તપની પાછળ ભાવના શુદ્ધ હોવી જોઈએ, હેતુ શુદ્ધ હોવો જોઈએ. હિરણ્યકશિપુનો હેતુ શુદ્ધ ન હતો. યોગની પાછળ શુદ્ધ ન હેતુ હોય, હેતુ જો શુદ્ધ ન હોય તો તપસ્વી યોગીનું પણ પતન થાય છે. તપ કે યોગથી બીજી શક્તિઓ આવશે, પણ હૃદય વિશાળ બનશે નહીં. બ્રહ્માનુભૂતિ વગર હૃદય વિશાળ થતું નથી. હિરણ્યકશિપુની તપશ્ચર્યા કેવળ ને કેવળ ભોગવિલાસ માટે હતી, દેવોને ત્રાસ આપવા માટે હતી. ગીતાજીની ભાષામાં કહીએ તો તેનું તપ તામસી તપ હતું, તેથી તેનું જેવું મળવું જોઈએ તેવું ફળ ન મળ્યું. હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી પ્રસન્ન થયા છે પરમાત્મા, બ્રહ્માજી પ્રસન્ન થયા છે. તેના રાફડા ઉપર જળ છાંટ્યું છે, રાફડામાંથી હિરણ્યકશિપુ બહાર આવ્યો છે. બ્રહ્માજીએ પૂછ્યું, માગ 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 તે આપો, માગે તે આપો. હિરણ્યકશિપુ કહે, મહારાજ મારે બીજું કંઈ જોઈતું નથી, હું મને એક વરદાન આપો. શું? હું ક્યારેય મરું નહીં. ત્યારે બ્રહ્માજી કે, ભાઈ મરવું તો પડે, મર્યા વગર તો છૂટકો નથી. દાનવ માનવ દેવને સુરા ભક્તા સોત, માથે સૌને મોત, એ સાચું અંતે શંકરા. દેવોને પણ જવું તો પડે છે, કંઈક બીજું માગ. તો પછી માગે છે કે હું દાડે ન મરું, રાત્રે ન મરું, જળથી ન મરું, ચેતનથી ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર પણ ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, પશુથી ન મરું, માણસથી ન મરું, એવું વરદાન મને આપો. માગે તેને ના કેમ કહેવાય? અને આ તો તપસ્યાનું ફળ માંગતો હતો. તપસ્યાનું ફળ ના માગે તે ઉત્તમ, પણ માગે તો તેને આપવું પડે. બ્રહ્માજીએ વરદાન આપી દીધું. તથાસ્તુ કહ્યું. હિરણ્યકશિપુની શક્તિ વધી, ઇન્દ્ર વગેરે દેવતાઓનું તેણે પરાભવ કર્યો છે. દેવો ઘણા દુઃખી થયા છે. પરમાત્માને પ્રાર્થના કરી ભગવાને દેવોને આશ્વાસન આપ્યું
કે જ્યારે તે પોતાના પુત્ર પ્રહલાદને મારવા તૈયાર થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ અને તેને મારીશ. આ બાજુ પ્રહલાદનો જન્મ થયો છે. પ્રહલાદ ધીરે ધીરે મોટા થયા છે. સર્વને આહલાદ આનંદ આપતા એટલે એનું નામ પ્રહલાદ રાખ્યું છે. પ્રહલાદજી 5 વર્ષના થયા છે. દૈત્યોના ગુરુ હતા શુક્રાચાર્યજી. તેમના પુત્ર શંડ અને અમર્ક હિરણ્યકશિપુએ શંડાબર્કને કહ્યું કે આ બાળકને રાજનીતિ ભણાવો. શંડામર્ક પ્રહલાદને રાજનીતિ શીખવાડે છે. પરંતુ પ્રહલાદને તો ભગવાન વાસુદેવ ઉપર સ્વાભાવિક રીતે જ પ્રીતિ હતી. શ્રી કૃષ્ણે તેના હૃદયને એવું ખેંચી લીધું હતું કે જગતની શુદ્ધબુદ્ધ પણ તેને નહોતી રહેતી. ભક્તિનો રંગ જલ્દી લાગતો નથી અને લાગી જાય તો પછી તેને સંસારની પ્રવૃત્તિ એને ગમતી નથી. મીરાબાઈએ કહ્યું છે, મારા શ્રી કૃષ્ણનો રંગ કાળો છે. કાળા રંગ ઉપર કોઈ દૂજો એટલે કે બીજો રંગ લાગતો નથી. પ્રહલાદજીને જન્મથી જ મારા પેટમાંથી જ ભક્તિનો રંગ લાગ્યો હતો. પ્રહલાદ મહાવૈષ્ણવ છે. ગુરુ જે ભણાવે તે બધું જ સાંભળે છે. ગુરુ જે શીખવાડે છે તે બધું જ શીખે છે. ગુરુજીએ વિચાર કર્યો, આ છોકરો બહુ ડાયો છે, તેની કેળવણી જોઈ તેના પિતા મને ઇનામ આપશે. શંડામર્ક પ્રહલાદને દરબારમાં લઈ આવે છે. પ્રહલાદ પિતાજીને પ્રણામ કરે છે. હિરણ્યકશિપુએ બાળકને ઉઠાવી ગોદમાં લીધો છે, પ્યાર કર્યો છે. પૂછે છે, બેટા તને ગુરુજીને ઘેર ઉત્તમમાં ઉત્તમ પાઠ શીખ્યો ને, તું જે શીખ્યો હો પાઠ એ બોલ, કયો પાઠ શીખીને તું આવ્યો છે? પ્રહલાદજીએ વિચાર્યું કે પિતાજી ઉત્તમમાં ઉત્તમ પાઠ શું શીખી આવ્યો એમ પૂછે છે. એટલે તેમણે પોતાના ચિંતનમાંથી જે ઉત્તમ પાઠ તારવ્યો હતો તે કીધું. ચિત્ત જેમાં એકાકાર કર્યું તે પાઠ ભણ્યો. તેમણે કહ્યું, અંધારા કુવા જેવું ઘર માણસના અધપતનનું મૂળ છે. તેનો ત્યાગ કરી વનમાં જવું અને હરિનું શરણું લેવું. પિતાજી અનેક જન્મોના અનુભવ ઉપરથી હું કહું છું કે આ જીવ અનેકવાર સ્ત્રી, અનેકવાર પુરુષ, અનેકવાર પશુ પક્ષી બન્યો છે. હજારો જન્મોથી તે લૌકિક સુખ ભોગવે છે, છતાં તેને તૃપ્તિ થતી નથી. તૃપ્તિ માત્ર ત્યાગથી થાય છે. સંસાર એ દરિયો છે. જીવ માત્ર પ્રત્યેક જીવ દુઃખી છે. પાપ પુણ્ય સમાન બને છે ત્યારે આ મનુષ્ય શરીર મળે છે. પાપ ભોગવવું પડે છે તેમ પુણ્ય પણ ભોગવવું પડે છે. આ સંસાર ક્ષણે ક્ષણે બદલાય છે. પિતાજી, સ્વાર્થ અને કપટ સિવાય આ સંસારમાં બીજું કાંઈ જ નથી. પતિ પત્નીના પ્રેમમાં પણ સ્વાર્થ અને કપટ હોય. જીવ ઉપર નિસ્વાર્થ પ્રેમ કરનાર જો કોઈ હોય તો તે એક જ પરમાત્મા જ છે. સંસારમાં કપટ કરવું જ પડે છે. વાસના હોય ત્યાં છળકપટ હોવાનું જ છે. આમ બાળક પ્રહલાદ અનેક જન્મોના અનુભવનું ફળ પોતાના પિતાને સંભળાવે છે. સંસાર આખો કપટ જાળ છે. પતિ પત્નીના પ્રેમમાં કપટ છે. પત્ની સુખ આપે તો પતિ પ્રેમ કરે છે, સુખ આપતી બંધ થાય તો પતિ ઈચ્છે કે આનું કંઈ થઈ જાય તો સારું, એટલે કે મરી જાય તો સારું. પતિ દુઃખ આપે તો પત્ની પણ ઈચ્છે કે આ પતિ મરી જાય તો સારું. પત્ની સુખ આપે છે માટે પતિ તેને ચાહે છે, પત્ની છે એટલા માટે પતિ ચાહતો નથી. આમ જગતમાં સ્વાર્થ અને કપટ સિવાય બીજું કાંઈ જ નથી. સુર નર મુનિ બધાની આ રીત છે. સ્વાર્થ માટે જ બધા પ્રેમ કરે છે. યાજ્ઞવલ્ક ઋષિએ સંન્યાસ ગ્રહણ કરવા નિશ્ચય કર્યો. તેમણે પોતાની બંને પત્નીઓ મૈત્રેયી અને કાત્યાયનીને બોલાવીને કહ્યું, હવે મારે સંન્યાસ લેવો છે. તમારી વચ્ચે ઝઘડો ન થાય એટલે સર્વ સંપત્તિ તમને બંનેને સરખા ભાગે વેચી આપું છું. મૈત્રેયી બ્રહ્મવાદીની હતી. તેણે પૂછ્યું, આ ધનથી શું મોક્ષ પામીશ? હું અમર થઈ શકીશ? યાજ્ઞવલ્કજી કહે છે, ધનથી તે કંઈ મોક્ષ મળી શકે? ધનથી બીજા બધા ભોગ પદાર્થો મળી શકે એ વડે તમે આનંદથી જીવી શકો. મૈત્રી કહે છે, જે ધનથી મને મોક્ષ ન મળે તે મારે તે ધનનું મારે શું કરવું છે? તમે સઘળું ધન કાત્યાયનીને આપી દો. મૈત્રેયીને જિજ્ઞાસુ જાણી યાજ્ઞવલ્કે તેને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે, મૈત્રેયી
માણસને ઘર, પુત્ર, સ્ત્રી આદિ જે પ્રિય લાગે છે તે પોતાના સુખ માટે, પોતાના સ્વાર્થ માટે પ્રિય લાગે છે. બાકી માણસને પ્રિયમાં પ્રિય તો આત્મા જ છે. પત્ની પતિને ચાહે છે કારણ કે પતિ તેનું ભરણ પોષણ કરે છે. પતિ હશે તો મારું ભરણ પોષણ થશે એ આશાએ, એટલે પોતાની કામનાઓ માટે પત્ની પતિને ચાહે છે, નહીં કે પોતાનો પતિ છે એટલા માટે. પતિ પત્નીને ચાહે છે તે પત્ની તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે એટલા માટે ચાહે છે, નહીં કે તે તેની ફક્ત પત્ની છે એટલા માટે જ. માતા પિતા પુત્રોને ચાહે છે કારણ કે તેઓને આશા હોય છે કે પુત્રો મોટા થઈને તેઓનું ભરણ પોષણ કરશે, તેઓને પાળશે, નહીં કે તે પુત્ર છે એટલા માટે. મનુષ્ય મનુષ્ય સાથે પ્રેમ કરતો નથી, માત્ર સ્વાર્થ સાથે પ્રેમ કરે છે. પ્રહલાદજી કહે છે, પિતાજી હું અનેક જન્મોના અનુભવથી કહું છું કે સંસારમાં સાચી શાંતિ ક્યાંય નથી. ઘરમાં ભજન બરાબર થતું નથી એટલે મારે ઘરમાં નહીં, વનમાં જઈને એકાંતમાં બેસી નારાયણનું આરાધન કરવું છે. આ સાંભળી હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો છે, આવ્યો છે. તેણે સંડામર્કને ઠપકો આપ્યો છે, તમે મારા બાળકને આવો બોધ આપો છો, આવું શિક્ષણ આપો છો, ખબરદાર હવે પછી આવું શિક્ષણ આપ્યું છે તો. સંડામર્કે પ્રહલાદને કહ્યું કે અમે તો આને આવું કાંઈ શીખવાડ્યું નથી, તો તું આવું કેમ બોલ્યો? પ્રહલાદને સંડામર્કજી કહે છે, ભાઈ આ બાબતે તો મેં તને કાંઈ શિક્ષણ આપ્યું નથી, તો પછી આમ કેમ બોલે છે? ત્યારે પ્રહલાદજી કહે છે, ગુરુજી આ તો ભક્તિનો રંગ છે, કોઈના કહેવાથી આ રંગ લાગતો નથી, પ્રભુ કૃપા કરે તો જ આ ભક્તિનો રંગ લાગે છે. થોડા સમય પછી ફરી એક દિવસ અધૂરી મૂકેલી પોતાની આ વાતને આગળ ચલાવીને કહે છે, પિતાજી નવ પ્રકારે વિષ્ણુ ભગવાનની ભક્તિ થાય છે. ભગવાનના ગુણ, લીલા, નામ આદિનું શ્રવણ, તેનું કીર્તન, સ્મરણ, એના ચરણોની સેવા, પૂજા, અર્ચના, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, સમર્પણ ભાવથી આ નવ પ્રકારની ભક્તિ જો કરવામાં આવે તો પ્રભુ જરૂર પ્રસન્ન થાય છે, અને પ્રભુ પ્રસન્ન થાય તો જ જીવન સફળ થાય છે. બાકી ભોગ ભોગવવાથી શાંતિ નથી મળતી, ભોગ ગમે તેટલા ભોગવો ક્યારેય શાંતિ નહીં મળે. શાંતિ પ્રભુ નામ કીર્તનથી મળે છે, ભગવત સ્મરણથી મળે છે. આ સાંભળી હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો છે. એણે પ્રહલાદને ગોદમાંથી ફેંકી દીધો, સેવકોને હુકમ કર્યો છે, આ બાળકને તમે મારી નાખો, આ મારા શત્રુનું ભજન કરે છે. દૈત્યો પ્રહલાદને મારવા દોડ્યા છે. પ્રહલાદની દ્રષ્ટિ દિવ્ય હતી. પ્રહલાદને તલવારમાં પણ શ્રી કૃષ્ણ દેખાયા છે. તલવાર જેના હાથમાં છે તેમાં પણ શ્રી કૃષ્ણ દેખાય. વસ્તુ માત્રમાં શ્રી કૃષ્ણને જોવાવાળો બધે જ શ્રી કૃષ્ણને જુએ ને. સર્વને ભગવત ભાવથી જુઓ. જગતમાં કર્મ કરતા કરતા ઈશ્વરનું અનુસંધાન રાખો. બાળકને બદલે બાલકૃષ્ણનું જો અનુસંધાન રાખશો ને તો કનૈયો જરૂર મળશે, અને કનૈયા પાછળ લક્ષ્મી પણ આવશે. લૌકિક નામરૂપમાં મન ફસાય તે આસક્તિ, પરંતુ તે જ મન જો શ્રી કૃષ્ણના નામરૂપમાં ફસાય તો તે ભક્તિ છે. સંસારના વિષયોમાં પ્રેમ અને આસક્તિ, ભગવાન તરફ પ્રેમ એ ભક્તિ. સંસારના વિષયો તરફ આસક્તિ અને ભગવાન તરફ પ્રેમ એ જ ભક્તિ કીધું છે. સંસાર શક્તિ બાધક છે, તે બંધનમાં નાખે છે. ભગવત શક્તિ બંધનમાંથી મુક્ત કરે છે, મુક્તિ અપાવે છે. આંખમાં કામને ન રાખો અને મનમાં સ્વાર્થને ન રાખો. સમતા રાખી જગતને જુઓ. આંખ બગડેલી હશે તો બગડેલું દેખાશે. જ્ઞાની પુરુષોને જગતમાં કોઈ ખરાબ દેખાતું નથી. સંસાર પ્રીતિ થાય તો ભક્તિ થતી નથી. સંસાર પ્રીતિ ઓછી કરો. સુંદર વસ્તુ જ જોવાનું આંખને મન હોય તો એને કહો કે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય ત્રિભુવનમાં બીજી કોઈ વસ્તુ સુંદર છે જ નહીં. બે જણા બજારમાં ફૂલ લેવા જાય છે. એક ભગવાન માટે ફૂલ લેવા ગયો છે, બીજો પત્નીના કહેવાથી પત્ની માટે ફૂલની વેણી લેવા ગયો છે. એકની ભક્તિ છે, બીજાની આસક્તિ છે. એકને પરમાત્માને શણગારવાની ભાવના છે, તમન્ના છે, તે તેની ભક્તિ છે. બીજાને લાડીને શણગારવી છે, બીજાને સંસાર વિલાસની આસક્તિ છે.
ક્રિયા બે એક જ છે, બંને ફૂલ લેવા જ જાય છે, પણ છતાં એકમાં આસક્તિ અને બીજામાં ભક્તિ છે. દૈત્યો પ્રહલાદને મારે છે, તે છતાં તેનો વાળ વાંકો થતો નથી. પ્રહલાદની ભક્તિ દિવ્ય છે, પ્રહલાદ નિર્ભય છે. પ્રહલાદને મારવા માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા છે, પણ પ્રહલાદ મરતા નથી. હિરણ્યકશિપુને થયું આ કોઈ જાદુ શીખીને આવ્યો લાગે છે, એટલે હુકમ કર્યો તેને અંધારામાં પૂરી રાખો, અન્ન જળ વગર તે મરી જશે. પ્રહલાદજીને અંધારા ઓરડા કૂવામાં પૂરવામાં આવે છે, અંધારા ઓરડામાં પૂરી દેવામાં આવે છે, પણ એમાં પણ તેને બીક લાગતી નથી. તે શાંતિથી કૃષ્ણ કીર્તન કરે છે. સુખમાં ભગવત કૃપાનો અનુભવ કરે એ સાધારણ માણસ પણ દુઃખમાં પણ ભગવત કૃપાનો અનુભવ કરે છે, માટે સેવા સ્મરણ છોડે નહીં એ જ સાચો વૈષ્ણવ છે. દેવકી વસુદેવ ઉપર કેટકેટલું દુઃખ પડ્યું, છતાંય તેઓ ધીરજ છોડતા નથી. અને આપણા ઉપર સહેજ પણ દુઃખ આવી જાય છે તો આપણે અકળાઈ જઈએ છીએ, મૂંઝાઈ જઈએ છીએ. અતિશય દુઃખમાં પ્રહલાદ વિચારે છે કે મારા ભગવાન તો મારી સાથે છે, પછી બીક શેની? બીક લાગે, બીક જેને લાગે તે ઈશ્વરથી દૂર છે. અંધારામાં પ્રહલાદ કૃષ્ણ કીર્તન કરે છે, એને દેહનું ભાન નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. અતિશય દુઃખમાં પણ પ્રહલાદ વિચારે છે મારા ભગવાન મારી સાથે છે, મને શ્રેણી દી, અને જેને બીક લાગે તે ઈશ્વરથી દૂર છે એમ માનવાનું. અંધારામાં પણ પ્રહલાદ પ્રેમથી શ્રદ્ધાથી કૃષ્ણ કીર્તન કરે છે, તેને દેહ ભાન નથી. ભાગવત પ્રેમમાં જેને દેહનું ભાન નથી રહેતું, તેને સંસારના કોઈ પણ વિકાર અસર કરી શકતો નથી, તેને અસર કરી શકતા નથી. આજે ઠાકોરજી લક્ષ્મીજીને પૂછે છે, જગતમાં જેવું કોઈ ભૂખ્યું તો નથી ને? લક્ષ્મીજી જવાબ આપે છે કે તમારો ભક્ત પ્રહલાદ કેદમાં પડ્યો છે, તે ભૂખ્યો છે. ભગવાનને કહ્યું, દેવી તમે તેમને માટે તરત પ્રસાદ મોકલો. લક્ષ્મીજીએ સેવકોને આજ્ઞા કરી છે, સેવકો પ્રહલાદ માટે પ્રસાદ લઈને કારાગ્રહમાં આવ્યા છે. પ્રહલાદ કહે, મારા પ્રભુને મારી કેટલી ચિંતા છે, તે હોય જ નહીં. બધી ચિંતા પ્રહલાદે પ્રભુને સોંપી દીધી, પછી પ્રભુ ચિંતા ન કરે તો જાય ક્યાં? હિરણ્યકશિપુના સેવકોને આશ્ચર્ય થયું, પ્રહલાદ કંઈક ખાય છે. તેઓ હિરણ્યકશિપુની પાસે ગયા, વાત કરી, હિરણ્યકશિપુ આવ્યો છે. પ્રહલાદ ભોજન આરોગતો હતો, પૂછ્યું, આ ક્યાંથી લાવ્યો? સાચું બોલ. પ્રહલાદ કહે છે, જે પ્રભુએ ગર્ભાવાસમાં મારું પોષણ કર્યું તે અહીં પણ મારું પોષણ કરે છે. હિરણ્યકશિપુનો ગુસ્સો હાથ ન રહ્યો, વળી પાછો પ્રભુ, અહીંયા પણ પ્રભુ. તેનો પુત્ર પ્રેમ ઓગળી ગયો હતો, તેણે હુકમ કર્યો, આને મુસ્કેટાટ બાંધો. સંડામર્ક પ્રહલાદને વરુણાપાસમાં બાંધી અને બહાર લાવ્યા છે. પ્રહલાદને બંધનમાં પણ શ્યામના દર્શન થયા છે, શ્યામ સુંદરના દર્શન થયા છે. એક દિવસ ગુરુજી બહાર ગયેલા. પ્રહલાદ બાળકોને પૂછે છે, આજે હું તમને એક નવીન રમત રમાડીશ. પ્રહલાદે બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે અને કહ્યું છે, મનુષ્ય જન્મ મિત્ર બહુ દુર્લભ છે. આ શરીર નાશવંત છે, પણ એના દ્વારા અવિનાશી પ્રભુના દર્શન થાય છે, માટે બાળપણથી જ પ્રભુ ભક્તિ કરો. વાત ખરી જ છે. પ્રહલાદનું ચરિત્ર પણ આપણને સૂચવે છે કે બાલ્યાવસ્થાથી જ મનુષ્ય ઈશ્વર ભજનમાં લાગી જવું જોઈએ. માતા પિતાએ પણ નાના બાળકો ઉપર ધર્મના સંસ્કાર નાનપણથી જ પાડવા જોઈએ, એને ભક્તિના રંગે વાળવો જોઈએ. વૃદ્ધાશ્રમમાં દેહની સેવા થાય છે, દેવની સેવા થઈ શકતી નથી.
માનવ શરીર એ ભોગ ભોગવવા માટે મળ્યું નથી, ભગવાનના ભજન કરવા માટે મળ્યું છે, ભગવાન મેળવવા માટે મળ્યું છે. શરીર નાશવંત છે, છતાં મનુષ્યનો જન્મ બહુ દુર્લભ છે, કારણ કે આ નાશવંત શરીરથી જ નિત્ય વસ્તુ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. અનેકવાર જન્મ મરણનો ત્રાસ ભોગવતો આ જીવ મનુષ્ય શરીરમાં આવ્યો છે, એટલે મનુષ્ય અવતાર મોઘો છે. અને કોઈ સંતે કીધું છે ભજનમાં, મોઘો મનુષ્ય દે હરીરે ફરીને નહીં મળે વારંવાર એ ભાઈ તું કિરતાર, ભાઈ તું ભાજી લેને કિરતાર, લાખો ગયાને તું પણ જવાનો, લાખો ગયાને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર, સાચું કહું છતાં જૂઠું જો મને તો, મુઆ કુટુંબને હંભાત, હે ભાઈ તું ભજી લેને કિરતાર, ભાઈ તું ભજી લેને કિરતાર. પ્રહલાદ બાળકોને સમજાવી રહ્યો છે, અનેક વાર જન્મ મરણનો ત્રાસ ભોગવતો આ જીવ મનુષ્ય શરીરમાં આવ્યો છે, એટલે મનુષ્ય અવતાર બહુ મોંઘો છે. ઈશ્વર નિત્ય છે, શરીર અનિત્ય છે, છતાં અનિત્યથી નિત્યની પ્રાપ્તિ થઈ શકે છે, માટે મનુષ્ય શરીરનો મહિમા ખૂબ કયો છે. કોળીના બદલામાં કરોડ મળે ને તેવી આ વાત છે, પછી એ કોળીની કિંમત કેટલી ગણાય. એટલા માટે મનુષ્ય જન્મને મોંઘો કયો છે. અને આમ ગણતરી કરીએ તો મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું ગણીએ તો અડધું આયુષ્ય તો તેનું નિંદ્રામાં જાય છે. લગભગ ચોથા ભાગનું આયુષ્ય એટલે બાલ્યાવસ્થા અજ્ઞાનમાં અને કુમારાવસ્થા ખેલકૂદમાં જાય છે. બાકીના વર્ષોમાંથી વૃદ્ધાવસ્થાના વર્ષો બાદ કરીએ, કારણ શરીર ક્ષીણ થઈ જવાથી વૃદ્ધાવસ્થામાં કંઈ થઈ શકતું નથી, તો કેટલા વર્ષ રહ્યા તે જુવાનીના વર્ષો કામભોગમાં પસાર થાય છે. આમાં આત્માનું કલ્યાણ સાધવાનું વખત ક્યાં છે. માટે પુરુષે આત્મકલ્યાણ માટે તુરંત પ્રયત્ન કરવો જોઈએ. કહ્યું છે કે જ્યાં સુધી આ શરીરરૂપી ઘર સ્વસ્થ છે, વૃદ્ધાવસ્થાનું આકર્ષણ નથી થયું, ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ નથી થઈ ગઈ, આયુષ્યનો ક્ષય નથી થયો, ત્યાં સુધીમાં ડાયા સમજુ માણસોએ પોતાના આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. નહીતર પછી ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી દશા થશે. ઘરને આગ લાગવાની જ છે, આમ સમજીને આજે જ આ ગોળવાનું સાધન વસાવે તેને ડાયો કયો છે, તેને સમજુ કયો છે. આવતા ભયને ઓળખો. આપણા મસ્તક ઉપર અનેક પ્રકારના ભય સવાર થયેલા છે, તેથી આ શરીર રોગ શોકગ્રસ્ત બની મૃત્યુ થઈ જાય છે. તે પહેલાં પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો એ બુદ્ધિશાળીનું કામ છે. દુઃખ ભોગવવું કોને ગમે. મનુષ્ય દુઃખ ઈચ્છતો નથી, છતાંય અચાનક દુઃખ આવીને માથે ઊભું રહે છે. વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે દુઃખ આવે છે, તેમ વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે સુખ પણ મળે છે. સુખ દુઃખ પ્રારબ્ધને આધીન છે, માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. પ્રારબ્ધ એ પૂર્વજન્મના કર્મનું ફળ છે. દરિદ્ર સંપન્ન બને છે અને સંપન્ન દરિદ્ર બને છે, માટે સુખ દુઃખ માટે જે પ્રારબ્ધ અનુસાર મળવાનું છે તેને માટે પ્રયત્ન કરવો નકામો છે. પ્રયત્ન કરવો હોય તો પરમાત્માને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરવાનો છે. છતાં નવાઈની વાત છે કે જે પ્રારબ્ધ પ્રમાણે મળવાનું છે એના માટે બધાએ પ્રયત્ન કરે છે, પણ જેના માટે પ્રયત્ન કરવો જોઈએ એના માટે કોઈ પ્રયત્ન કરતું નથી. સત્કર્મમાં પ્રયત્ન પ્રધાન છે, પ્રારબ્ધ નહીં. સત્કર્મમાં વિઘ્ન કરવાની શક્તિ પ્રારબ્ધમાં નથી, પણ મનુષ્યની શક્તિ પોતાની દુર્બળતાથી જ પ્રભુ ભજનમાં વિઘ્ન આવે છે. મનુષ્યની પોતાની દુર્બળતાથી જ પ્રભુ ભજનમાં વિઘ્ન આવે છે.
અને એટલા માટે પ્રહલાદજી કહે છે કે ઈશ્વરનું ભજન બાલ્યાવસ્થાથી જ શરૂ કરો, નાનપણથી જ પ્રભુના રંગે રંગાવ. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થઈ ગયા પછી ઈશ્વરનું આરાધન થતું નથી. વૃદ્ધાવસ્થામાં દેહની ભક્તિ થાય છે, દેવની ભક્તિ થઈ શકતી નથી. અને જુવાનીમાં મદ આવે છે, જુવાનીમાં મનુષ્ય ઇન્દ્રિયોનો ગુલામ બને છે, જુવાનીમાં અનેક પ્રકારના મોહમાં ફસાય છે. પૈસા કમાવામાં અને ઇન્દ્રિયોના લાટ કરવામાં જ જુવાનીનો નાશ થાય છે. પ્રહલાદની વાત કેટલી સાચી છે. મોટા મોટા વિદ્વાનો પણ આજે પૈસા પાછળ અને કામના પાછળ પડે છે, પણ વિદ્યાનું ફળ તો જન્મ મરણના ત્રાસમાંથી છોડવાનું છે, છૂટવાનું છે. વિદ્યાનું ફળ છે જ પરમાત્મા. વિદ્યાનું ફળ પૈસો કે પ્રતિષ્ઠા નથી, માટે પરમાત્માને પ્રસન્ન કરવા એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે એવી દ્રષ્ટિ આપણે કેળવવાની છે, એ વિદ્યા મેળવવાની છે. જગતને પ્રસન્ન કરવું તે બહુ કઠણ છે, પણ મારા શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા તે કઠણ નથી. એટલા માટે હું તમને કહું છું કે તમે લોકો તમારા દૈત્યપણાનો તેમજ આસુરી સંપત્તિ એટલે કે આસુરી ભાવનાનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો, પ્રેમથી તેની ભલાઈ કરો. આથી ભગવાન પ્રસન્ન થાય છે, અને ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે. જે ભગવાનનું ધ્યાન કરે છે, ભગવાનના નામમાં તન્મય થાય છે, ભગવાનના કાર્યમાં તન્મય થાય છે, ભગવાનના ધ્યાનમાં તન્મય થાય છે, તેને ભગવાનના ચોક્કસ દર્શન થાય છે. વસ્તુ માત્રમાં તે ભગવાનને દેખે છે. વળી પ્રહલાદ દૈત્ય બાળકોને કહે છે, હું તમને જે કહું છું ને તે મારા ઘરનું કહેતો નથી, પણ મને નારદજી આ કહેલું છે, આ બધું તમને કહું છું. ત્યારે દૈત્ય બાળકો કહે છે, વાહ ભાઈ વાહ, તું વળી નારદજીને ક્યારે મળવા ગયો હતો? પ્રહલાદજી કહે છે, મારા પિતાજી મંદરાચળ પર્વત ઉપર તપ કરવા ગયા ત્યારે દાનવો ઉપર ચઢાઈ કરી આવ્યા. ઇન્દ્રે મારી માને કેદ કરીને લઈ જતો હતો, રસ્તામાં ઇન્દ્રને નારદજી મળ્યા. નારદજીએ ઇન્દ્રને કહ્યું, તું કયા ધૂને છોડી દે? એટલે ઇન્દ્રએ મારી માને છોડી દીધી અને મારી માં નારદજીના આશ્રમમાં ગઈ. મારી માએ ત્યાં સંતોની સેવા કરી, માં કથા કીર્તનમાં પણ જતી. તે વખતે હું ગર્ભાવસ્થામાં હતો, નારદજી દ્વારા કહેલી આ બધી કથા સાંભળતો હતો. કોઈ કોઈ વાર આ કથા સાંભળતા માતાને નિંદ્રા આવી જતી, પણ હું કથા સાંભળતો હતો. નિંદ્રા દેવીને કથા કીર્તનમાં વિઘ્ન કરવાની આદત છે. કુંભકર્ણનું મરણ થતાં તેની પત્ની નિંદ્રા દેવીને નિરાધાર થઈ. રામચંદ્રજી પાસે આવીને તે કહે છે, હવે હું કોને આશરે રહું? રામજી કહે છે, તારે ક્યાં રહેવું છે? ત્યારે નિંદ્રા દેવી કહે છે, હું તો તમારું કથા કીર્તન ચાલુ થતું હશે ને ત્યાં જ મારું આસન રાખીશ, અને ત્યારથી કથામાં શ્રોતાઓ એનો અનુભવ કરે છે. એક વખત મીરાબાઈ ભક્તો સાથે કીર્તન કરતા હતા, પણ તાલ સચવાતો ન હતો. જ્યાં શરીરનું ભાન નથી ત્યાં તાલનું ભાન ક્યાંથી હોય? બીજા દિવસે આ ભૂલ ન થાય એટલે કોઈએ મોટા અક્ષર ત્યાં લખ્યું કે તાલ સે ગાના. મીરાબાઈની નજર તે લખાણ ઉપર પડતા તેમણે તે છેકી નાખ્યું, પ્રેમ છે ગાના. તાલસની પ્રેમ છે ગાના. કીર્તનમાં તાલ કરતા પ્રેમની કિંમત વધારે છે. નામ એ જ બ્રહ્મ છે. ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. મન બુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી. ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે. સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની આ મનુષ્યમાં શક્તિ નથી. અર્જુન પણ બોલી ઉઠેલો કે તમારું આ રૂપ જોઈ મને ભયથી, મારું મન ભયથી અતિ વ્યાકુળ થઈ રહ્યું છે. ત્યારે નામ બ્રહ્મ સર્વને દેખાય છે, સર્વત્ર છે અને સર્વત્ર અનુભવાય છે. માટે કીર્તનમાં તાળી પાડવાથી નાદભ્રમ થાય છે. નાદભ્રમ અને નામ બ્રહ્મ એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય છે. નામ બ્રહ્મ સાથે નાદભ્રમનો સંયોગ થાય ત્યારે પ્રભુને પ્રગટ થવું જ પડે છે. માટે તાળી પાડીને રામ નામ બોલજો. પ્રભુ બધાને નિહાળે છે, જે તાળી પાડતો નથી તેને ભગવાન કહે છે. તેને માટે ભગવાન વિચારે છે કે આ મૂર્ખાને મેં બે હાથ આપ્યા, પણ હવે તેને આવતા જન્મમાં મારી ભૂલ સુધારી લઈશ. આવતા જન્મમાં તેને બે હાથને બદલે બે પગ વધારે આપી દઈશ. માટે પ્રેમથી તાળી પાડી હરિનામ કીર્તન કરો. તાળી પાડીને રામ નામ બોલજો, તાળી પાડીને રામ નામ બોલજો. કહેવાય અંતર ના પડતા બોલજો.
हर हर महादेव।